દર્શક મિત્રો, આજે આપણે આવી ગયા છે વલાસણ ગામ ખાતે, કે જે ગામ મેલડી માતા ધામ તરીકે પણ પ્રખ્યાત છે. તો દર્શક મિત્રો, આ એ જ મેલડી ધામ છે કે જે વલાસણ ગામમાં આવેલું છે. અને અહીંયા જે શ્રદ્ધાળુઓ આવે છે ને, તે આસપાસના ગામડાઓ એટલે કે દૂર દૂરના ગામડાઓમાંથી પણ શ્રદ્ધાળુઓ આવે છે. અને એના જે શ્રદ્ધાળુઓ છે તેમનું એવું પણ માનવું છે કે અહીંયા જે મેલડી માતાનો જે સ્થાપના થઈ છે, તે મેલડી માતા સાક્ષાત રૂપે અહીંયા પ્રગટ થયા છે. અને આવો આ મંદિરની અંદર આપણે મુલાકાત કરીએ. હિન્દુસ્તાનમાં આવેલ સમૃદ્ધ ગુજરાત રાજ્યમાં પોતાની આગવી ઓળખ ધરાવતા લીલાછમ ચરોતર પ્રદેશમાં શ્વેતનગરી આણંદ પાસે આવેલ વલાસણમાં સાક્ષાત મહાશક્તિ સ્વરૂપ જગદંબામાં મેલડી માતાજી હાજરા હજુર છે. આ મંદિર આજથી આશરે 200 વર્ષ પહેલાનું છે. વલાસણ ગામના વડીલો પાસેથી સાંભળેલ તથા લોકવાયકા મુજબ ઘણા વર્ષો પહેલા વણજારા સમાજનો સમૂહ ફરતા ફરતા વલાસણ ગામની સીમમાં આવેલો હતો. જે હાલ આ મંદિર છે તે જગ્યાએ વર્ષો પહેલા જંગલ જેવો એક મોટો ચરો હતો. ત્યાં સિંદુરિયા કેરડાનું મોટું વૃક્ષ હતું. તે વણજારા સમાજે અહીં કેળાના ઝાડ નીચે વિસામો કરવા માટે રોકાયેલા હતા. વણજારા સમાજ મેલડી માતાની પૂજા કરવા તેમની પાસે સાક્ષાત મેલડી માતાજીની પગની પાળીઓ હતી. રાત્રિના સમયે ચોરથી બચવા માટે પગની પાવડીઓને સિંદુરિયા કેરડાના ઝાડમાં સંતાડી સૂઈ ગયા હતા. સવારે વણજારા સમાજ પોતાના ગામ માટે ત્યાંથી નીકળ્યા હતા અને માતાજીની પગની પાવડીઓ તે કેરડાના ઝાડમાં ભૂલી ગયા હતા. ત્યારે થોડાક આગળ જઈને વણજારા સમાજને યાદ આવ્યું કે માતાજીની પાવડીઓ અહીં રહી ગઈ છે. તે પછી લેવા માટે આવે છે, પરંતુ માતાજી સાક્ષાત પ્રગટ થઈને કહે છે કે મને અહીંયા ગમી ગયું છે, એટલા માટે હું અહીં રહીશ અને અહીંના લોકોને દુઃખ દૂર કરીશ. વણજારા સમાજ એમ માતાજીને માફી માંગીને મનાવવાની પણ કોશિશ કરી, પરંતુ માતાજી આશીર્વાદ આપતા કહ્યું કે આમાં તમારો કોઈ જ દોષ નથી, તમે સૌ કોઈ લોકો પરત જાઓ, હવેથી હું અહીંના સિંદુરિયા કેરડામાં વસવાટ કરીશ અને અહીંયા મારું ધામ બનાવીશ. લોકવાયકા મુજબ વલાસણ ગામે માતાજી ભાદરવા સુદ નામના દિવસે સિંદુરિયા કેરડાની ચેક પ્રગટ થયેલા, તેથી સિંદુરિયા કેરડાવાળી મેલડી માં તરીકે પૂજાય છે. અને ભાદરવા સુદના દિવસે માતાજીના મંદિરે મેળો પણ ભરાય છે. પ્રત્યેક વર્ષ શરદ પૂર્ણિમાના દિવસે માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવવામાં આવે છે. આસો સોદ પડવાની નોમ સુધી માતાજીના જવારા ઉગાડવામાં આવે છે અને દશેરાના દિવસે માતાજીની શોભાયાત્રા કાઢી જવારાનું વિસર્જન કરવામાં આવે છે. ચૈત્રી આઠમના દિવસે નવચંડી હવન પણ કરાવવામાં આવે છે. અહીંયા માતાજીના ચોકમાં નવરાત્રી ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે અને નવરાત્રીની આઠમે નવચંડી હવનનું પણ આયોજન કરવામાં આવે છે. જે એના પૂજારી પણ આપણી સાથે ઉપસ્થિત છે, આપણે એમની સાથે મળીને વાત કરીશું. જી, જે મંદિર છે અને જે માઈ ભક્તોની જે આશા છે કે મેલડી માતા કેટલા વર્ષો પહેલા એ પ્રગટ થયા હતા અને શું આ મંદિરનો ઇતિહાસ છે તેનો. આ વલાસણ મેલડી માતા સિંદુરિયા કેરડાના કેરડાવાળી મેલડી તરીકે પૂજાય છે અને વર્ષોથી આજુબાજુ ગામના દૂર દૂરથી લોકો ગુજરાત મધ્યે વલાસણ મેલડી માતાજીનું એક એવું આ ધામ છે. તે મેલડી માતા મંદિર સિંદુરિયા કેરડાની મેલડી તરીકે આ માતાજી પૂજાય છે અને ભક્તો જે આવે છે એ માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે છે. અને આ માતાજી કોઈ પણ ભક્ત હોય, નિસંતાન હોય ને સંતાન, બેરોજગાર હોય ને રોજગાર, લગ્ન ના થતા હોય તેના લગ્ન થાય છે, વિદેશ જવાનું ના થતું એનું વિદેશ જવાનું થાય, દરેક જણ દરેક ભક્તો જે કંઈ આવે છે પોતાની મનોકામના લઈને જે કંઈ આવે છે એ દરેક માતાજી પૂરી કરે છે. આ વલાસણ ગામ ખાતે આજે એક ધજા પણ આવેલી છે, તો આપણે તે શ્રદ્ધાળુ સાથે વાત કરીશું કે તે કયા ગામથી આવ્યા છે અને તેમની શું ભાવના છે. જી, તમે કયા ગામથી આવ્યા છે, તમારું શું નામ છે અને આજે જે ધજા લઈને આવ્યા છે તે વિશે શું કહેશો? મારું નામ દેવેન્દ્ર છે. હું મારા મિત્રો અને મારા પરિવાર સાથે આકલાવ ગામથી અહીં આગળ પગપાળા યાત્રા કરવા આવ્યો છું. મારી માતા મેલડી પર મને બહુ શ્રદ્ધા અને વિશ્વાસ છે. હું જે પણ ધારું, જે પણ વિચારું એ મારું કામ એક પલમાં પણ કરી નાખે છે. મેં મારી માનતા રાખી હતી તે મારી માતાજીએ પૂરી કરી, તેથી હું આજે પગપાળા યાત્રા કરીને આવ્યો છું. તમે કેટલા સમયથી મેલડી માતાનું જે મંદિર છે તે કેટલા સમયથી કેટલા રવિવારમાં તમે આવો છો? હું અહીંયા આગળ મહિનામાં 3-4 વાર આવ્યા કરું છું. જ્યારે પણ ટાઈમ મળે, જ્યારે પણ મને ઈચ્છા થાય ત્યારે હું મારા માતાજીના દર્શન કરવા આવું છું. તો દર્શક મિત્રો, અત્યારે જો જોવામાં આવે તો બીજો એક ધજા પણ આવી ગઈ છે, તો એના જે શ્રદ્ધાળુઓ છે તેમની સાથે આપણે મળીને વાત કરીશું. જી, આજે તમે જે ધજા લઈને આવે છે મેલડી માતાને ચઢાવવા માટે, તો તે વિશે શું કહેશો? અમે વલાસણ ગામના વતની છીએ. 5 ફળિયા મુકામે રહીએ છીએ. અમારા ફળિયામાં અશ્વિનભાઈ મગનભાઈ ચૌહાણ એમની ધજા આજે માતાજીએ રવિવારના દિવસે ધરાવી રાખી હતી, એ આજે અમે ધજા લઈને આવ્યા છીએ.
હાલો અમે ગમે કે વલાસણ ગામના વતની છીએ. પાંચ ફળિયા અમે માંડપ માળવાનો એ પ્રોગ્રામ રાખ્યો હતો અને ધજા ચલાવવાનો પ્રોગ્રામ રાખ્યો હતો. રવિવારના દિવસે આવતા માય ભક્તો માટે બપોરના સમયે જે એક ભોજનાલય પણ શરૂ કરવામાં આવી છે અને એના જે ભોજનાલયના જે હેડ છે તેમની સાથે આપણે મળીને વાત કરીશું. જી, જે આ માય ભક્તો માટે ભોજનાલયની શરૂઆત કરવામાં આવી છે તે વિશે શું કહેશો? સૌ પ્રથમ તો પહેલાં અહીંયા સવારમાં બહુ લોકો વહેલા 4 વાગે આવી જાય છે ચાલતા, તેની માટે અમે અહીંયા ચાની પણ વ્યવસ્થા કરીએ છીએ, જોડે નાસ્તો પણ વ્યવસ્થા કરીએ છીએ. ત્યાર પછી દૂર દૂરથી આવેલા માય ભક્તો અહીંયા આગળ ચાલીને આવ્યા હોય, કોઈ ધજા લઈને આવ્યો, કોઈ સંઘ લઈને આવ્યો હોય, એ લોકો માટે અમે આગળ નોમી લઈને 40 રૂપિયાની અંદર દાળ ભાત શાક લાડુ પૂરી ભોજનની પણ વ્યવસ્થા કરેલ છે. જે વલાસરના મેલડી માતાનું મંદિર છે તેની બાજુમાં એક ચોપડા મહારાજનું પણ મંદિર આવેલું છે, ત્યાં આગળ શ્રદ્ધાળુઓ આવીને દર્શન કરે છે અને જે દર્શનાર્થીઓ હોય છે, જે શ્રદ્ધાળુઓ હોય છે, તે અહીં ચોપડા મહારાજના દર્શન કરીને પણ ધન્યતા અનુભવતા હોય છે. તો દર્શક મિત્રો, આ ત્યાં વલાસણ ધામ કે જે મેળાડી ધામ તરીકે પ્રખ્યાત છે, તો એનો આ ઇતિહાસ હતો. અને આવી સતત માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. કેમેરામેન વિનીત ધોબી સાથે હું છું મહેશ સોલંકી. ચરો તો નવો વાત છે.